हेलो एवरीवन, वेलकम टू क्यूसर। मित्रों, आजना वीडियो में आपणे बीएड सेम वन विद्याशाखाओ अने विषयोनी समझ आ विषयना परीक्षालक्षी केटलाक अगत्यना वनलाइनर्स जोवाना छीए। तो चालो शुरुआत करिए। प्रश्न नंबर एक जुओ, डिसिप्लिन शब्द कया शब्द उपरथी उतरी आवेलो छे? तो डिसिप्लुओ अने डिसिप्लिना आ बे शब्दों उपरथी डिसिप्लिन शब्द उतरी आवेलो छे। प्रश्न नंबर बे, ब्रायन टर्नरना मतानुसार डिसिप्लिन एटले शुं? तो ब्रायन टर्नरना मतानुसार डिसिप्लिन एटले चर्चमां क्रम जाळवो। प्रश्न नंबर त्रण, एरिस्टोटले ज्ञानने कई त्रण विद्याशाखाओमां विभाजित करेलू छे? तो तेमां पहेली छे सैद्धांतिक ज्ञान, बीजू छे उत्पादक ज्ञान अने त्रीजू छे व्यवहारु ज्ञान। प्रश्न नंबर चार जुओ, कया मनोवैज्ञानिके विद्याशाखाओने एक शुद्ध एटले के प्योर अने बीजू उपयोगितामूलक एटले के एप्लाइड एवा बे विभागोमां वहेंची छे? तो तेनो साचो जवाब आवशे बिगलन। प्रश्न नंबर पांच जुओ, लोधल अने गोर्डन विद्याशाखाओना तफावत माटे कई बे पूर्वधारणाओ दर्शावे छे? तो एमां पहली छे ज्ञाननी स्थिरता अने बीजी छे विद्याशाखा रचता ज्ञानमां वैविध्य। प्रश्न नंबर छ जुओ, AAC नुं पूरुं नाम जणावो। तो तेनुं पूरुं नाम थशे अमेरिकन एसोसिएशन ઓફ કરિકુલમ। प्रश्न नंबर सात जुओ, कया प्रकारना अभिगममां परंपरागत पद्धति छोड़ी नूतन पद्धति पर भार मुकवामां आवे छे? तो ए पद्धतिनुं नाम छे आंतर विद्याशाखाकीय अभिगममां। आठमो प्रश्न, जे कोई एक विद्याशाखानी बाबत बीजी विद्याशाखानी मददथी समझावे तेने कई विद्याशाखा कहेवाय? तो तेने मिश्र विद्याशाखा कहेवाय। प्रश्न नंबर नौ, शाळा अभ्यासक्रमना हेतुओ कया कया छे? तो तेमां सौथी पहेलो छे विद्याकीय बौद्धिकता, बीजो छे मानवीय ध्येय, त्रीजो छे सामाजिक क्षमता अने चौथो छे समाजनुं पुनःनिर्माण। प्रश्न नंबर दस, बुनियादी शिक्षणमां कया त्रण एच ने महत्व आपवामां आवेलू छे? तो तेमां पहेलो छे हेन्ड, बीजू छे हेड अने त्रीजू छे हार्ट। अग्यारमो प्रश्न, 10+2+3 શિક્ષણની આ નવી પદ્ધતિ સૌ પ્રથમ કયા પંચે આપી? તો તેનો સાચો જવાબ આવશે કોઠારી પંચે। બારમો પ્રશ્ન, વૈશ્વિક સ્તરે મૂડીવાદની સામે કઈ વિચારધારાનો ઉદ્ભવ થયો? તો તેમાં સાચો જવાબ આવશે સામ્યવાદી અથવા તો સમાજવાદી વિચારધારા। પ્રશ્ન નંબર 13, આતંકવાદનું મૂળ શું ગણાય છે? તો આતંકવાદનું મૂળ ધર્મજનૂન ગણાય છે। 14મો પ્રશ્ન, ઇંગ્લેન્ડમાં વિજ્ઞાન શિક્ષણનો આરંભ કઈ સદીથી થયો? તો તેનો સાચો જવાબ આવશે 19મી સદીથી। 15મો પ્રશ્ન, યુરોપીય દેશોમાં વિજ્ઞાન શિક્ષણને લોકપ્રિય બનાવવામાં કોનો મહત્વપૂર્ણ ફાળો છે? તો તેમાં સાચો જવાબ આવશે હર્બર્ટ સ્પેન્સરનો। 16મો પ્રશ્ન, પ્રાકૃતિક વિજ્ઞાનોની તુલનામાં ભાષાનો અભ્યાસ ખાલી જગ્યા પ્રકારનો છે? તો ભાષાનો અભ્યાસ આત્મલક્ષી પ્રકારનો છે। 17મો પ્રશ્ન, ભારતમાં પદ્ધતિસરનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ કઈ સદીથી શરૂ થયું? તો તેનો સાચો જવાબ આપશે 16મી સદીથી। 18મો પ્રશ્ન, મુંબઈ, મદ્રાસ અને કલકત્તા યુનિવર્સિટીની સ્થાપના કયા વર્ષે થઈ? તો તેનો સાચો જવાબ આવશે 1857। 19મો પ્રશ્ન, ઉચ્ચ શિક્ષણ સુધારા માટે 1948માં કયું પંચ સ્થાપવામાં આવેલું? તો તેનો જવાબ આવશે ડૉક્ટર રાધાકૃષ્ણન પંચ। 20મો પ્રશ્ન, 1952 થી 1954માં માધ્યમિક શિક્ષણ સુધારા માટે કયા પંચની સ્થાપના કરવામાં આવી? તો તેનો સાચો જવાબ આવશે મુદલિયાર પંચ। 21મો પ્રશ્ન, વેદાંત કોલેજની સ્થાપના કોણે અને ક્યારે કરી? તો તેનો જવાબ આવશે રાજા રામમોહન રાયે 1826માં કરી હતી। બાવીસમો પ્રશ્ન, અભ્યાસક્રમ એ અધ્યયન નિપજોને મેળવવા માટે માળખાગત અનુભવ શ્રેણી છે, અભ્યાસક્રમની આ વ્યાખ્યા કોણે આપી? તો આ વ્યાખ્યા જોન્સને 1967માં આપેલી। 23મો પ્રશ્ન, ભારતીય સંદર્ભમાં અભ્યાસક્રમ કેટલા પ્રકારના છે અને કયા કયા? તો ભારતીય સંદર્ભમાં અભ્યાસક્રમ બે પ્રકારના છે, એક સંકેન્દ્રીય અભ્યાસક્રમ અને બીજો છે શ્રેણીબદ્ધ અભ્યાસક્રમ। 24મો પ્રશ્ન, ડેલોર્સ શિક્ષણ પંચે સૂચવેલા શિક્ષણના ચાર પાયાઓમાં એક સૌથી મહત્વનો પાયો કયો છે? તો તેમાં આવશે લર્નિંગ ટુ લીવ ટુગેધર, એટલે કે સંપથી રહેવા માટેનું શિક્ષણ, આ અગત્યનો પાયો છે। 25મો પ્રશ્ન, બુનિયાદી શિક્ષણનો વિચાર કયા સંમેલનમાં રજૂ થયેલો? તો તેનો સાચો જવાબ છે વર્ધા સંમેલનમાં। 26મો પ્રશ્ન,
કલકત્તામાં હિન્દુ કોલેજની સ્થાપના કોણે કરી? તો તેનો જવાબ આવશે રાજા રામમોહન રાયે. 27મો પ્રશ્ન, કોણા મતાનુસાર અભ્યાસક્રમ સામાજિક રીતે અને ભાવિ જીવનમાં ઉપયોગી હોવો જોઈએ? તો તેનો જવાબ આવશે જ્હોન ડુઈના મતે. 28મો પ્રશ્ન, જેની સંશોધન પદ્ધતિઓ અને પ્રયુક્તિઓનો ઉપયોગ બધી વિદ્યાશાખાઓમાં થતો હોય તેવી વિદ્યાશાખાને કઈ વિદ્યાશાખા કહેવાય? તો તેનો જવાબ આવશે સર્વલક્ષી વિદ્યાશાખા. 29મો પ્રશ્ન, ખાલી જગ્યાના મતાનુસાર આંતરવિદ્યાશાખા સમન્વયે વિદ્યાર્થીઓમાં આંતરવિદ્યાશાખા કૌશલ્યો વિકસાવે છે? તો તેનો જવાબ આવશે ગાર્ડનર. કોના મતાનુસાર અભ્યાસક્રમ એ શાળાએ નક્કી કરેલા ઉદ્દેશોને પાર પાડવા પ્રયોજેલા અનુભવોનો સરવાળો છે? તો તેનો જવાબ આવશે મિત્રો આલ્બર્ટ એન્ડ આલ્બર્ટ. તો મિત્રો આજના વિડીયોમાં આપણે બીએડ સેમ વન વિદ્યાશાખાઓ અને વિષયોની સમજના કેટલાક અગત્યના વનલાઇનર્સ જોયા. આવા જ વનલાઇનર્સ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી અમે તમારી પરીક્ષા માટે અગત્યના વનલાઇનર્સ તમારા સુધી પહોંચાડી શકીએ અને તમારી પરીક્ષામાં મદદરૂપ થઈ શકીએ. હેવ અ નાઇસ ડે. ઓલ ધ બેસ્ટ.